स्वागत છે આપનું બુલેટિન ફટાફટની શરૂઆત કરીશું પરંતુ તેની પહેલા નજર કરીએ એક મહત્વના સમાચાર પર તો બનાસકાંઠાથી વાત કરીશું તો શંકર ચૌધરીની તરફેણમાં પોસ્ટર લાગ્યા છે બનાસકાંઠામાં પૂર્વ મંત્રી શંકર ચૌધરીની તરફેણમાં પોસ્ટર લાગવાના અહેવાલ સામે આવ્યા છે ધાનેરાના ખેડૂતોને પાણીદાર ભાજપ નેતા છે તે હવે યાદ આવ્યા છે પોસ્ટરમાં ખેડૂતો માટે केनाल मामले रजूआत कराई है और तमाम शंकर चौधरी की तरफेण में पोस्टर से सामने आया है। धानेरा में सतत 15 वर्ष की केनाल की मांग से ते अधूरी रही गई है। धानेरा दातीवाड़ा ने लाखड़ी में सिंचाई माटे पानी की समस्या है। अत्यारे जे पाणीदार भाजप नेता है ते याद आया है। बनासकांठा में पूर्व मंत्री शंकर चौधरी की तरफेण में प्रकार पोस्टर से लाग्या है। જે પ્રકારના અહેવાલ સામે આવી રહ્યા છે આપ જે ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે તેમના તરફેણમાં આ પોસ્ટર છે તે શંકર ચૌધરીની તરફેણમાં લાગવામાં આવ્યા છે અને જે સિંચાઈ માટે જે ખેડૂતો છે તે વલખા મારી રહ્યા છે રજૂઆતો કરાઈ રહી છે પરંતુ તેમની માંગ પૂરી નથી થઈ રહી અને અંતે જે પ્રકારે શંકર ચૌધરીની તરફેણમાં આ પોસ્ટર લાગ્યા છે પોસ્ટર આપ જોઈ શકો છો જેમાં જે લખવામાં આવ્યું છે કે જળ વિના જમીન છે તે મુસીબત છે આ સિવાય ખેતી છોડી શકતા નથી પાણી અમારો પ્રાણ છે પરંતુ પાણીદાર નેતા છે તે નસીબવાન નથી અન્નદાતાની છેલ્લી વાર આશા એક બંધાણી છે પાણીદાર નેતા પાણી અપાવે છે તે રજૂઆત કરવામાં આવી છે અને સાથે જ શંકર ચૌધરીનો ફોટો પણ છે તે આમાં મૂકવામાં આવ્યો છે એટલે કે શંકર ચૌધરી છે તે તમામ ખેડૂતોને યાદ આવ્યા છે પાણીદાર નેતા તેમના નસીબમાં નથી પાણી અમારો પ્રાણ છે પરંતુ પાણીદાર નેતા નસીબમાં નથી એટલે કે પાણીદાર નેતા છે તેમણે શંકર ચૌધરીને ગણાવ્યા છે જળ વિના જમીન સૂકી રોજભરે પશુ પક્ષીને ગાય નેતા રમે ખુરશીનો ખેલ આ પ્રકારના સૂત્ર પણ લખવામાં આવ્યા છે અને ત્યાં જે ખેડૂતો માટેના આ પ્રશ્નો કે જેમાં હવે જે પાણીનો મુખ્ય સમસ્યા હોય છે પાણીનો જે મુખ્ય પ્રશ્ન હોય છે તેમાં હવે એકમાત્ર મીટ મંડાણી છે જેમાં શંકર ચૌધરીના તરફેણમાં આ પોસ્ટર છે તે લગાવવામાં આવ્યા છે।